નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યના મોસ્ટ આઈએમપી એમ સીક્યુ જોઈશું કે જે ઓલરેડી પ્રિવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે આવનાર બધી પરીક્ષા માટે તમને સો ટકા ઉપયોગી રહેશે કેમ કે આ પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે લાસ્ટમાં આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ પ્રથમ છે કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે ચાર ઓપ્શન આપવામાં આવશે તમારે સાથે સાથે જવાબ પણ કમેન્ટ બોક્સમાં આપતા જવાના છે દર્શક સુમિત્રા નંદન પંત મેથિલીચરણ ગુપ્ત કે કનૈયાલાલ મુનશી તો સાચો જવાબ આવશે દર્શક મનુભાઈ પંચોડી ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે પરબ સંસ્કૃતિ નવચેતન કે કુમાર તો જવાબ આવશે પરબ સાહિત્ય પરિષદ પરબ યાદ રાખી લેવું બંને પ પ આવશે પરિષદ તો પરબ સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે મકરંદવે ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કે કુંદનિકા કાપડિયા તો જવાબ આવશે કુંદનિકા કાપડિયા ગુજરાતી સાહિત્યના વ્યાપક તરીકે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી કે સાહિત્ય અકાદમી તો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ નિશ્ચિત કૃતિના રચિતાનું નામ આપો સુંદરમ ઉમાશંકર જોશી હરિન્દ્ર દવે કે દર્શક શું જવાબ આવશે ઉમાશંકર જોશી નિશ્ચિત કૃતિ માટે પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ છે તે ઉમાશંકર જોશીને મળ્યો હતો નાઇન્ટીન સિક્સટી સેવનમાં ત્યારબાદ કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે કાવ્ય નાટક નવલકથા કે નિબંધ તો જવાબ આવશે નિબંધ હિમાલયનો પ્રવાસ નામનો નિબંધ તેમનો ખૂબ ફેમસ છે કુમાર માસિકના આદ્યતંત્રીનું નામ શું હતું રવિશંકર રાવળ બચુભાઈ રાવત ધીરુભાઈ પરેખ કે ત્રણમાંથી એક નહીં તો જવાબ આવશે રવિશંકર રાવળ તેમને કલાગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે નવલકથા જીવનચરિત્ર ઇતિહાસ કે મહાકાવ્ય તો જવાબ આવશે જીવનચરિત્ર મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર આમાં લેખવામાં આવેલું છે અમૃતા નવલકથાના લેખકનું નામ શું છે ભોળાભાઈ પટેલ મોહનભાઈ પટેલ રઘુવીર ચૌધરી કે હરિન્દ્ર દવે તો જવાબ આવશે રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરીને અમૃતા નવલકથા લખેલી છે અને બે હજાર પંદરમાં તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે અને એ છેલ્લો છે ટોટલ ચાર વ્યક્તિઓને મળેલો છે તેમાંથી બે હજાર પંદરમાં આ છેલો મળ્યો પંદર પછી કોઈને મળ્યો નથી ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે મોહનલાલ પટેલ ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ કે પિતામ્બર પટેલ તો જવાબ આવશે મોહનલાલ પટેલ એ ઓપ્શન સાચો પડશે નિનાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો નિનાદ વિવાદ ધ્વનિ નિંદા કે આગ્રહ તો સમાનાર્થી શબ્દ શું થશે ધ્વનિ થશે મુખરિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો મુખ કંઠસ્થ બોલકો કે મુક જવાબ આવશે મુક મુખરીતનું વિરોધી મુક થશે નીચલી પાયરી પર ઉતારી દેવો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો અપમાન બદલી અપકર્ષ કે પાપ ગ્રહ તો શું આવશે જવાબ અપકર્ષ જવાબ આવશે નીચલી પાયરી પર ઉતારી દેવો એટલે શું થાય અપકર્ષ થાય અગાઉ કદી ન થયું હોય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો અપૂર્વ અનન્ય અનંત કે અનુજ જવાબ આવશે અપૂર્વ એ ઓપ્શન અહીં સાચો પડશે મિતાહારી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો અલ્પાહારી માંસાહારી અક્રાંતિયું કે અર્ધભૂખ્યું શું જવાબ આવશે મિતાહારીની સામે આવશે અક્રાંતિયુ બધા પૂછાયેલા છે તો ખાસ જોતા જ કેવા ઓપ્શન આપવામાં આવે છે અને કેવા પ્રશ્નો પૂછાય છે નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો આરંભ પાર્થિવ ચોપડી કે નિત્ય વિશેષણ શું છે તો પાર્થિવ છે તે વિશેષણ છે નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો સાર્વત્રિક અવસાન કથિત કે તાજગી તો આમાં જવાબ આવશે તાજગી એ ભાવવાચક સંજ્ઞા છે નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો વૈધવ્ય શશક્ત દૂધ કે નિયમિત તો જવાબ આવશે વૈધવ્ય એ ઓપ્શન આપેલ શબ્દો પૈકી સાચી જોડણી શોધો અતિથિ અતિથી અતિથિ અતિથી ક્યુ અતિથી સાચું છે અતિથિ કઈ રીતે લખાય તો અતિથિ આ રીતે લખાય અતિથી એટલે મહેમાન આપેલ શબ્દો પૈકી સાચી જોડણી શોધો ખૂબસૂરતની સાચી જોડણી તમારે લખવાની છે તો ખૂબસૂરત છે તે આ રીતે લખાશે બંને દીર્ઘાવાળું આવશે વ્યવસ્થા શબ્દની સંધિ છૂટી પાડેલો શબ્દ શોધો વ્યવસ્થાની સંધિ કઈ રીતે થશે વ્યવત્તા અવસ્થા વિવત્તા અવસ્થા વ્યવત્તા સ્થા કે થવું વત્તા સ્થા તો જવાબ આવશે વિવત્તા અવસ્થા વ્યવસ્થા નીચેના પૈકી એક છંદમાં સત્તર અક્ષરો હોતા નથી શિખિરણી વસંત તિલકા મંદાક્રાંતા કે પૃથ્વી કોમાં સેમાં સત્તર અક્ષર હોતા નથી વસંત તિલકામાં હોતા નથી એ સિવાય શિખિરણી મંદાક્રાંતા અને પૃથ્વી ત્રણે ત્રણમાં સત્તર અક્ષર હોય છે જસ જસ યલગા એ નીચેના પૈકી કયા છંદનું બંધારણ છે મંદાક્રાંતા અનુષ્ટુપ પૃથ્વી કે મનહર તો એ છે પૃથ્વીનું જસ જસ યલગા નીચે આપેલ વાક્યનો પ્રકાર ઓળખાવો જ્યારે મેં નામ પૂછ્યું ત્યારે તેઓ સરમાયા સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદુ વાક્ય કે ઉદ્ગાર વાક્ય તો જવાબ આવશે સંકુલ વાક્ય કેવું વાક્ય છે આ સંકુલ વાક્ય છે જ્યારે ત્યારેથી જોડાયેલું છે દહીં વડા શબ્દનો સમાસ ઓળખાવો દ્વંદ્વ સમાસ ઉપપદ મધ્યમ પદલોપી કે બહુ રહી તો દહીં મિશ્રિત વડા થશે મધ્યમ પદલોપી નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો મા તે માં બીજા બધા વગડાના વા વ્યતિરેક વ્યાજુથી સજીવારો પણ કે અનન્વય તો જવાબ આવશે અનન્વય ડી ઓપ્શન અહીં સાચો પડશે મા તેમાં ગાંધીજી એટલે ગાંધીજી આ બધું શું થાય અનન્વય થાય નીચે આપેલા વાક્યમાંથી ભૂલવાળો શબ્દ શોધો ગામડાના ગમાર લોકો વ્યવહારુ ભણતરની અગત્યતા સમજતા નથી તે તેમની મહામૂર્ખતા છે આમાં ભૂલવાળો શબ્દ કયો છે ગામડાના વ્યવહારુ અગત્યતા કે મહામૂર્ખતા તો જવાબ આવશે અગત્યતા છે તે ભૂલ ભરેલો શબ્દ છે નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો જેનું મન અન્ય ઠેકાણે ભમી ગયું છે તેવું શૂન્યમનસ્ક દિવાસ્વપ્ની અન્યમનસ્ક કે ચિત્ત બ્રહ્મ જવાબ આવશે અન્યમનસ્ક આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો વિશેષણ શબ્દ શોધો દરબારના કાળા ઘોડાની કેસવાળી ખૂબ જ ચમકદાર હતી દરબાર ઘોડા ચમકદાર કે કાળા તો જવાબ આવશે કાળા ડી ઓપ્શન આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો સર્વનામ શોધો રાધા અને શીલા સૌપ્રથમ વાળીએ ગયા તે પછી તેઓ લીલો પોક ખાવા બેઠા સર્વનામ શું છે લીલો તેઓ પછી કે વાડી તો જવાબ આવશે તેઓ એ સર્વનામ છે ગુજરાત બાળ કેળવણીના ક્ષેત્રે માં તરીકે કોણ વિખ્યાત છે નાનાભાઈ ભટ્ટ મૂળશંકરભાઈ ભટ્ટ બીજુભાઈ બધેકા કે હરિભાઈ ત્રિવેદી તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા બાળકોની મૂછાળી મા તરીકે તેઓ ફેમસ છે ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે ગુજરાતી સાહિત્યમાં દર્શક ઉપનામ કોનું છે મનુભાઈ પંચોળી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ કે ઝવેરચંદ મેઘાણી તો જવાબ આવશે મનુભાઈ પંચોળી એ ઓપ્શન સેતાનિક વર્સિસ નામની નવલકથા કોણે લખી છે ખુશવંતસિંહ અલી સરદાર જાફરી સલમાન રસ્દી કે ભીષ્મ શાહની તો જવાબ આવશે સલમાન રસદી ગોરા નામની નવલકથા કોણે રચી હતી વિષ ખાંડે ખાંડેકર કનિયાલાલ મુનશી રવિન્દ્રનાથ ઠાકુર કે અગ્યય તો જવાબ આવશે રવિન્દ્રનાથ ઠાકુરે ગોરા નામની નવલકથા લખેલી છે જય સોમનાથ નવલકથા કોણે લખી હતી રવ દેસાઈ કમા મુનશી ઝવેરચંદ મેઘાણી કે સંચી મહેતા તો જવાબ આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી બી ઓપ્શન શબ્દસૃષ્ટિ કઈ સંસ્થાનું સામયિક છે ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદ તો જવાબ આવશે ગુજરાત સાહિત્ય અકાદમીનું છે શબ્દસૃષ્ટિ પરિષદનું આપણે આગળ શું જોયું પરબ છે વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે અસહિત ડૉક્ટર બળવંત જાની જયશંકર સુંદરી કે ડૉક્ટર નરેશ દવે તો જવાબ આવશે અસહિત ઠાકર ત્રણસો સાહીઠ જેટલા વેશ તેમણે બનાવેલા છે અને સૌથી જૂનો વેશ છે તે રામદેવપીરનો વેશ કહેવાય છે ભવાઈ માટેનું ખૂબ જ જાણીતું નામ છે અશાહી ઠાકર ભવાઈના પિતા પણ તેઓને કહેવામાં આવે છે ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે મનુભાઈ પંચોળી ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ કે ડોક્ટર કેશુભાઈ દેસાઈ જવાબ આવશે ધીરુભાઈ ઠાકર ઉચ્ચ શિક્ષણ ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ છે ડોક્ટર દાઉદભાઈ ઘાંચી ડૉક્ટર પ્રોફેસર નિરંજન દવે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા કે ડૉક્ટર ગુણવંત શાહ તો જવાબ આવશે ડોક્ટર ગુણવંત શાહ ઉચ્ચ શિક્ષણ ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક લજ્જાની લેખિકા કોણ છે શોભાડે અરુંધતી રોય તસલીમા નસરીન કે કિરણ બેદી જવાબ આવશે તસલીમા નસરીન સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ચિમનભાઈ પટેલ યુધિષ્ઠિર કર્ણ કે આમાંનું કોઈ નહીં તો જવાબ આવશે ચિમનભાઈ પટેલ આમાં કોણ જુદા તરી આવે છે મીરાબાઈ ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા કે આદિ શંકરાચાર્ય તો જવાબ આવશે આદિ શંકરાચાર્ય આમાં લબ્ધ પ્રતિષ્ઠ હાસ્યકાર કોણ છે ઉમાશંકર જોશી હરિન્દ્ર દવે વિનોદ ભટ્ટ કે કુંદનિકા કાપડિયા તો જવાબ આવશે વિનોદ ભટ્ટ લબ્ધ પ્રતિષ્ઠ હાસ્યકાર લીલુડી ધરતીના લેખક કોણ છે પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી કે ચુનીલાલ મડિયા તો જવાબ આવશે ચુનીલાલ મડિયા લીલુડી ધરતી તેઓએ લખેલું અને તેના ઉપરથી લીલુડી ધરતી છે તે મૂવી પણ બનેલું જે પ્રથમ કલરફુલ મૂવી છે ગુજરાતનું આમાં કોણ બંધ બેસતું નથી સુવર્ણ સોનું કંચન કે કથિર તો જવાબ આવશે કથિર કેમ કે સુવર્ણ સોનું અને કંચન ત્રણેયનો મતલબ ગોલ્ડ એટલે કે સોનું થાય છે કોણ જુદું પડે છે ખંડકાવ્ય સોનેટ ગરબો કે નવલકથા જવાબ આવશે નવલકથા કેમકે આ બધ ત્રણેય છે તે પદ્યો છે જ્યારે આ ગદ્ય હોય છે આ ત્રણેય કાવ્યોમાં લખાય છે ગરબો ખંડકાવ્ય અને સોનેટ જ્યારે આ પદ્ય હોય છે પાઠ હોય છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ પૈકી નવલકથાકાર કોણ હતા જે બી સાંડિલ્ય ઈશ્વરભાઈ પટેલ ડૉક્ટર કેશુભાઈ દેસાઈ કે કોઈ નહીં તો જવાબ આવશે ડૉક્ટર કેશુભાઈ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ છે વિક્રમ શેઠ મેઘા પાટકર અરુધતી રોય કે પ્રિયા તેંડુલકર તો જવાબ આવશે અરુંધતી રોય આમાં આધુનિક કોણ

તો મિત્રો આ હતા પચાસ પ્રશ્નો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને આગળ પણ આવા જ વિડીયો ઈચ્છતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બિલને પ્રેસ કરી દો જેથી રોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જે બધા જ વિડીયો જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ બી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો